नमस्कार दर्शक मित्रों, फरी एक बार वीडियो में तमारू हार्दिक स्वागत छे। तो दर्शक मित्रों, आज ना मुख्य समाचार नी बात करता पहला, जो तमे अमारी यूट्यूब चैनल में नवा आव्या होय तो चैनल ने जरूर थी सब्सक्राइब करी देजो। तो दर्शक मित्रों, आज ना मुख्य समाचार जोईए। गुजरात में भारे वरसाद नी आगाही, खेडूतों नू देवू मां। आज ना सौथी मोटा खेडूत समाचार, आधार कार्ड अने पान कार्ड ने लिंक करवाने लेने मोटा समाचार। खेडूतों ना 14मा हप्तानी तारीख जाहिर, खेडूतों ने मळशे 5 लाख रुपया नी सहाय। खेडूतों ना 14मा हप्तानी तारीख जाहिर, सोनाए तोड़िया तमाम रेकॉर्ड। आ बधाज समाचार आपणे आजना आ वीडियो नी अंदर जाणीशुं। तो दर्शक मित्रों, वीडियो मां अंत सुधी बन्या रहेजो। અને દર્શક મિત્રો, જો તમે હજી સુધી અમારા આ વિડીયોને લાઈક નથી કરી તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો। તો દર્શક મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો। તો દર્શક મિત્રો, પ્રથમ સમાચાર જોઈએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યમાં छूटो छवायो वरसाद रही सके छे। अने आगामी 5 दिवस वरसादनी आगाहीना मते बनासकांठा, राजकोट, पाटण, बनासकांठा, अमरेली करापड़वानी आगाही कराई छे। ज्यारे अमदावाद अने गांधीनगरमां पण आजे वरसाद पड़ी सके छे अने आवतीकालथी वरसादनी शक्यता ओछी छे। दर्शक मित्रो, आगळ मोटा समाचार जोईए तो खेडूतोनुं देवू माफ। खेडूतोने 12 માર્ચે નાસિકના ડિડોરાથી શહેરની મુંબઈ સુધી પદયાત્રા શરૂ કરી હતી અને આ પદયાત્રામાં 15,000થી વધુ ખેડૂતો જોડાયા હતા અને ખેડૂતોની માંગ હતી કે તેઓને ડુંગળી પર MSP જોઈએ અને ઉપરાંત ખેડૂતો માટે વીજળી બિલ માફી, જંગલમાં જમીનનો હક્કો અને કમોસમી વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાનનું વળતર અને લોન માફ કરવામાં આવે। આવા 55 વર્ષના ખેડૂતોનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અને મૃતક ખેડૂતોના પરિવારજનને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે અને સૂત્રો મુજબ આ બધી ખેડૂતોની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચાર જોઈએ તો આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। પાન કાર્ડ ધરાવતા લોકોએ 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને નવો સુધારો, જે લોકોના પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તેમને 31 માર્ચ સુધી 1,000નો દંડ ભરવો ફરજિયાત કરીને લિંક કરાવવું પડશે અને જો લોકો આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નહીં કરાવે તો તેના લોકોને બેંક સાથે વ્યવહાર કરી શકશે નહીં અને 31 માર્ચ પછી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટે 10,000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે, જેથી જે લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી છે તેવા લોકો 1,000નો દંડ ભરીને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લે તેવી ભલામણ કરવામાં આવી છે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચાર જોઈએ તો 2014ના 14મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે। પીએમ મોદીએ 27 ફેબ્રુઆરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો બહાર પાડ્યો હતો, ત્યારે હવે ખેડૂતો 14મા હપ્તાને લઈને ઉત્સુક છે અને જાણવા માંગે છે કે કયા મહિનામાં 14મો હપ્તો રિલીઝ થશે અને ખેડૂતોને 14મા હપ્તાની રિલીઝ તારીખ માટે વધુ રાહ જોવી પડશે નહીં અને એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર એપ્રિલથી જુલાઈ વચ્ચે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો જાહેર કરી શકે છે અને આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને બીજી તરફ અનેક ખેડૂતો 13મા હપ્તાની રકમ હજી સુધી પહોંચી નથી તો તેવા ખેડૂતો ફરિયાદ કરી શકે છે અને ખેડૂત ભાઈઓને હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે અને કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને
उपरांत सरकार तरफ थी अनेक टोल फ्री नंबर जाहिर करवामा आव्या छे। दर्शक मित्रों अगर मोटा समाचार जोईए तो खेडूतोने 5 लाख रुपयानी सहाय आपवामा आवशे। विदेशी यूरिया पर निर्भर खेडूतोने स्वदेशी विकल्प आपवा इको द्वारा नॉन यूरिया बनावामा आव्यु छे अने तेना वपराशने प्रोत्साहन आपवा माटे केबिनेट प्रधान मनसुख मांडवीए जाहेरात करी छे के गामना तमाम खेडूतो विदेशी यूरिया बंद करीने स्वदेशी नॉन यूरिया वापरे अने गामने 5 लाख रुपया सुधीनी ग्रांट पण आपवामां आवशे। दर्शक मित्रो अगर मोटा समाचार जोईए तो खेडूतोने खास भलामण करवामां आवी छे। हवामान विभागे खेडूतोने सलाह आपता कह्युं छे के वेस्टर्न डिस्टर्बन्स ने कारणे आगामी थोड़ा दिवसोमां वरसाद अने करा पड़वानी संभावनाओने ध्यानमां राखीने पंजाब हरियाणा अने मध्य गुजरात प्रदेशना अनेक खेडूतोने घऊं अने अन्य रवि पाकनी लणणी हाल पूरती मोकूफ राखवी जोईए अने खेडूतो सरसव अने चणा जेवा पाकनी वहेली तके लणणी करे तेवी सुरक्षित स्थळोए संग्रहित करे अने घऊंना पाकने निष्फळताथी बचाववा माटे તેઓને પિયત ન આપવું જોઈએ। દર્શક મિત્રો આગળ મોટા સમાચાર જોઈએ તો સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ। વિશ્વભરમાં આર્થિક મંદીના ડરથી રોકાણકારોએ સોના તરફ નજર કરી છે અને એવામાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે। MCX પર સોનાએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે અને સોનું 69,420 રૂપિયે પ્રતિ 10 ગ્રામના લેવલ પર પહોંચી ગયું છે અને આ બાબતે એક્સપોર્ટર્સનું કહેવું છે કે સોનું આ વર્ષે 65,000 રૂપિયે પ્રતિ 10 ગ્રામ પર પહોંચી જશે અને હાલમાં રોકાણકારોએ સોનામાં રોકાણ કરવા તરફ પણ વળ્યા છે। તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો દર્શક મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને સાથે ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો દર્શક મિત્રો આજના વિડીયો માટે આટલું જ। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન જય કિસાન।